અહીં રાજકોટ મહાનગરપાલિકામાં આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. એનો હેતુ સ્પષ્ટ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 26 વર્ષથી રાજકોટ વાલ્મીકિ સમાજની ભરતી થઈ નથી. આ બાબતે 2018માં 441 જણાની પરિપત્ર થયા, ઠરાવો થયા, છતાં રાજકોટ મહાનગરપાલિકામાં આ બાબતે કોઈ પણ જાતનો પ્રત્યુત્તર આપવામાં આવતો નથી. અમે લોકો આવેદનો રજૂઆત કરીને થાકી ગયા છીએ. અમે લોકો તંત્રના શાસકને એક જ કહીએ છીએ કે ભાઈ અમારે કોઈ આંદોલન નથી કરવા, કોઈ રેલીઓ નથી કાઢવી, કોઈ સંઘર્ષમાં નથી ઉતરવું, પણ તમે કમસે કમ મારી વાલ્મીકિ સમાજની વેદના સમજો. અમુક લોકો જે પૈસા ખાઈને બેહી ગયા છે સંબંધના નામે, એના કારણે આખા સમાજને પરિસ્થિતિ ભોગવવી પડે છે. એટલે અમારી તંત્ર અને શાસકને એક જ વિનંતી છે કે 26 વર્ષથી રાજકોટ વાલ્મીકિ સમાજ રજૂઆતો કરીને થાકી ગઈ છે, હવે અમારી સમાજ ચૂપ નહીં બેઠે. આવનારા દિવસોમાં જો રાજકોટ મહાનગરપાલિકામાં વાલ્મીકિ સમાજ કામદારની ભરતી કરવામાં નહીં આવે તો આ અમે લોકો, તમામ લોકો, રાજકોટના વાલ્મીકિ સમાજ તમામ લોકો ગાંધી ચિંતા માર્ગે મોટા પાયે આંદોલનો કરશું, એની ગંભીર નોંધ લે.